હું શોપિંગ માટે જઉં છું, મારે આજે સાંજ થઈ જશે, તો આંટીને મેં કહ્યું છે હમણાં આંટી આવતા હશે, એ તારે જમવાનું બનાવી દેશે અને આખો દિવસ કંઈ બી કામ હોય તો તું આંટીને કહેજે, આંટી રહેશે. યસ મમ્મા, ડોન્ટ વરી. ઓકે બેટા, બાય બાય. ઓકે બાય મમ. બાય બાય. અરે મમ્મી, તું મને સાથે કેમ લઈ જાય છે? અરે બેટા, આજે છે ને બીનાબેન નથી, તો એમના ઘરે કામ કરીને મારે આખો દિવસ રહેવાનું છે એમની બેબીને સાચવવા, તો પછી હું તને એકલી કેમ નહીં મૂકું? તું ત્યાં જ ભણી લેજે. હા હા માં. અને જો તોફાન ના કરતી. હા માં. નિકર, મારે બીનાબેન નું સાંભળવું પડશે. બેટા તું અહીં બેસીને ભણ, હું બધું કામ કરી લઉં. હા હા માં. શું કરું? હા, હું ડ્રોઈંગ કરી લઉં છું. ઓકે બેટા, સારું કરી દઉં છું. હા અરે, મારું પેટ તો ભરાઈ ગયું, હું આખી ચોકલેટ ને વેસ્ટ તો ના કરી શકું ને. એક કામ કરું, આને આપી દઉં છું. જય અંબે દીદી. જય અંબે. લે છોકરી, આ ચોકલેટ તારી માટે. બેટા તું અંદર આવતી રહે ને, જો અંદર ચોખ્ખું થઈ ગયું, તું અંદર બેસ. દીદી જો મારી ડ્રોઈંગ. હા હા ઠીક છે, તું તારી જગ્યા ઉપર જઈને બેસી જા અને ડોન્ટ કમ અગેન હિયર. શું થયું બેટા, કેમ ઉદાસ બેઠી છે? મમ્મી, મારી કોઈ બહેનપણી નથી બનતી, મારી સાથે કોઈ દોસ્તી નથી કરતું, દીદી પણ નથી વાત કરતા મારી જોડે. અરે બેટા, એવું નથી, દીદી જો તારી સાથે વાત ના કરતા હોત તો તને ચોકલેટ થોડી આપે. દીદીએ તને ચોકલેટ આપી ને, તું પણ દીદીને કશુંક આપજે, તો દીદી તારી બહેનપણી બની જશે. હા મમ્મી, હું મારા બિસ્કિટ આપીશ. હા બેટા, સારું તું આપજે. હા દીદી, તમે મારું બિસ્કિટ ખાશો? તારી જરૂરત પણ કેવી રીતે થઈ કે ત્યાં તારું એક્સ્ટ્રા બિસ્કિટ મને ઓફર કર્યું? દીદી, તમે જે મને ચોકલેટ આપેલી હેન્ડી જ હતી. હા તો શું થઈ ગયું? હું તને મારું એઠું આપી કું? તું નહીં, તું ગરીબ છે, ગવાર છે. ઓ નો, નીકળી જાય આથી. ગરીબ. મમ્મી, શું થયું બેટા, કેમ રડે છે? ગરીબ હોવું એ ગુનો છે? ના બેટા, ગરીબ હોવું એ ગુનો નથી, પણ પૈસા ના હોવો એ જરૂર ગુનો છે. મમ્મી, હું મોટી થઈ તારા જે બધા ઘરમાં કચરા પોતું કરીશ? ના બેટા, હું કરું છું કામ કારણ કે હું તને સારી રીતે ભણાવી શકું, સારી સ્કૂલમાં તને એડમિશન દેવડાવી શકું અને તને એક મોટી અફસર બનાવું. હું તને કામ નહીં કરાવડાવું બેટા.
મમ્મી હું તારું આ સપનું જરૂર પૂરું કરીશ. હા બેટા. મેં તને મારા રૂમમાં આવવાની ના પાડી હતી ને. ગેટ આઉટ ઓફ માય રૂમ રાઈટ નાઉ. નિકળ. અરે બેટા, તું અહીંયા હેન્ડસ્પી લગાવીને બેઠી છે, હું તને ક્યાંની ભૂમો પાડું છું? અરે એકચ્યુઅલી મમ્મા હું સોંગ સાંભળતી હતી ને એટલે અવાજ ના આવ્યો. કેવી રીતે તમારી શોપિંગ? બહુ જ ફાઇન રહી. તું જમ્યું બેટા? હા મમ્મા, મેં જમી લીધું. ઓકે. આંટી નથી આવ્યા કે શું? અરે ના મમ્મા, આંટી તો આવ્યા છે, કિચનમાં કામ કરે છે અને એમની છોકરી પણ સાથે આવી છે. અચ્છા, તો તારો રૂમ ક્લીન કરવાનો રહી ગયો લાગે છે. ના મમ્મા, એક્ચ્યુઅલીમાં શું થયું, મેં એમની છોકરીને ચોકલેટ શું ઓફર કરી દીધી, એ તો મારા માથે ચડી ગઈ અને એણે એનું એઠું બિસ્કિટ મને આપ્યું. એની જરૂરત પણ કેવી થઈ કે એ મને એનું એઠું બિસ્કિટ ખાવા આપે? શું ચીપ ના? બેટા, ત્યાં બહુ ખોટું કર્યું. શું મેં તને આ સંસ્કાર આપ્યા છે, તને આ શીખવાડ્યું છે કે લોકોની સાથે દુર્વ્યવહાર કરવાનો? અને એણે ચોકલેટ તારી ખાધી એ ગરીબ છે એ માટે નથી ખાધી, પણ તે એને પ્રેમથી ચોકલેટ આપીને એ માટે એણે ચોકલેટ ખાધી. બેટા, કોઈ માણસ નાનું કે મોટું નથી હોતું, એ એના વિચારોથી મોટું હોય છે. અને તું આવી નાની નાની સોચ રાખીશ તો તું કોઈ દિવસ આગળ નહીં વધી શકે કે ના કોઈ દિવસ સારા ફ્રેન્ડ મેળવી શકે. બેટા, હંમેશા વિચારો સારા અને ઊંચા રાખો, તો જ તમે આગળ વધશો. સોરી મમ્મા, હું આજ પછી આ મિસ્ટેક નહીં કરું અને હું બધાની રિસ્પેક્ટ કરીશ. હા બેટા, હંમેશા બધા જ માણસો નાના મોટા બધાનો સન્માન કરતા શીખો. ઓકે મમ્મા, સોરી. દીદી જુઓ મારી ડ્રોઈંગ. હા હા, સારી છે, તું ત્યાં જઈને બેસી જજો. દીદી તમે મારું બિસ્કિટ ખાશો? તારી જરૂરત પણ કેવી રીતે થઈ કે ત્યાં તારું એઠું બિસ્કિટ મને ઓફર કર્યું? તું મારી ફ્રેન્ડ બનીશ? સાચેમાં દીદી? હા સાચે. પણ એક શરત. હા બોલ. મને છે ને તમારું ટીવી જોવા દેજો. અરે એને ટીવી ના કહેવાય, લેપટોપ કહેવાય. અરે હા દીદી, એ બંને સરખા જ છે ને. ફ્રેન્ડ્સ, આ વિડીયોમાં તમે જોયું કે માણસ કોઈ નાનું કે મોટું નથી હોતું, સૌ એક સમાન જ હોય છે. તો તમે હંમેશા પોતાને કોઈનાથી નીચા કે ઊંચા એવું સમજો નહીં. સમાજની સાથે ચાલો, સમાજની સાથે રહો અને સૌને પોતાની સમાન જ સમજો, એ જ આ વિડીયોમાં અમે બતાવ્યું છે. તો તમે આ વિડીયો ગમ્યો હોય તો લાઈક કરો, શેર કરો અને જે અમારી ચેનલમાં નવા છે એ સબસ્ક્રાઇબ કરી લો. મળીએ એક નવા વિડીયો સાથે, ત્યાં સુધી જય અંબે.